નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. આજના વિડીયો લેક્ચરમાં આપસૌનું સ્વાગત છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 7 ત્રિકોણની એકરૂપતા વિશે આપણે અભ્યાસ કરતા હતા. તેમાં આપણે સ્વાધ્યાય 7.2 ના પ્રશ્ન 5 સુધી અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે અભ્યાસ કરી ગયા છીએ. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.2 ના પ્રશ્ન 6 નો અભ્યાસ કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.2 નો પ્રશ્ન નંબર 6 કે અહીંયા આપણને આપેલું છે કે એકરૂપતાનું વિધાન પૂર્ણ કરો. કે અહીંયા આપણને બે આકૃતિઓ આપેલી છે અને બંને આકૃતિમાં જે એકરૂપતા છે એ એકરૂપતાનો આપણે વિધાન પૂર્ણ કરવાનો છે. તો અહીં આપણે પહેલી આકૃતિ આપેલી છે આ એ બી સી અને આ એ બી ટી. તો એને આપણે અહીંયા આપણને આપેલું છે કે ત્રિકોણ બીસી એ એકરૂપ ખાલી જગ્યા થાય, એટલે કે ત્રિકોણ બીસી અને એકરૂપ ત્રિકોણ કયો થાય તે આપણે વિધાન પૂર્ણ કરવાનું છે. તો અહીંયા આપણે લખીએ કે ત્રિકોણ BCA અને ત્રિકોણ BTA માં પહેલું આપણે કોણ સાબિત કરીએ છીએ કે ત્રિકોણ BCA અને ત્રિકોણ BTA માં, કે આ ત્રિકોણ BCA અને આ ત્રિકોણ BTA માં BC બરાબર BD, કે BC બરાબર BT, કે આપણે આ ત્રિકોણ લખીએ છીએ ત્રિકોણ BCA અને આ ત્રિકોણ BTA, તો એમાં આપણે લખીએ છીએ BC બરાબર BT, એટલે કે આ બે બાજુ શું છે? સમાન છે, કારણ કે અહીંયા આપણને આકૃતિમાં જ આપેલું છે કે આ બાજુ બંને કેવી છે? સમાન છે. બીજું આપણે ખૂણો લઈએ છીએ, ખૂણો BCA, એટલે કે આ ખૂણો, ખૂણો BCA આ ખૂણો, તો એને એકરૂપ ખૂણો કયો થશે? તો આવશે ખૂણો BTA. એટલે કે અહીંયા આપણે લખીએ કે ખૂણો BCA બરાબર ખૂણો કયો થશે? તો ખૂણો આવશે ખૂણો BTA, તો એને એકરૂપ ખૂણો થશે ખૂણો BTA. ત્યારબાદ આપણે લઈએ તો CA બરાબર ATA થશે, કે આ બે બાજુ કેવી છે? સમાન છે, કે આ CA, તો એને એકરૂપ બાજુ અથવા તો અનુરૂપ બાજુ કઈ થશે? તો આવશે TA. એટલે કે અહીંયા આપણે લખીએ CA બરાબર TA, એટલે કે આ CA, તો એને અનુરૂપ બાજુ કઈ થશે? તો એને અનુરૂપ બાજુ આવશે TA. તો એ પણ કેવી છે? સમાન છે. અહીંયા આકૃતિમાં આપણને અહીંયા આપેલું જ છે, એટલે કે આ બાજુ ખૂણો બાજુ, એટલે કે બાખુબા, એટલે કે બાજુ ખૂણો બાજુ, શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ ત્રિકોણ થશે. એટલે કે સંગતતા BCA સંગત BTA માટે બાખુબા શરત બાજુ ખૂણો બાજુ, એટલે બા ખૂબા, એટલે કે બાજુ ખૂણો બાજુ શરત સંતોષાય છે. કે અહીં કઈ શરત સંતોષાય છે? તો અહીંયા બાખુબા શરત શું થાય છે? સંતોષાય છે. અને બાખુબા શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ ત્રિકોણ થશે. એટલે કે અહીંયા આપણે આમ લખી શકીએ કે અહીં બી ને સંગત કયું થશે? તો બી ને સંગત આવશે બી, પછી આવશે સી, તો સી ને સંગત કયું આવશે? તો સી ને સંગત આવશે ટી, કે અહીં બી ને સંગત બી, સી ને સંગત આવશે ટી, અને આવશે એને સંગત, તો એને સંગત કયું આવશે? તો એને સંગત આવશે એ. તો એના ઉપરથી આપણે લખી શકીએ કે ત્રિકોણ BCA, તો ત્રિકોણ BCA ને એકરૂપ ત્રિકોણ કયો થશે? તો ત્રિકોણ BCA ને એકરૂપ ત્રિકોણ થશે ત્રિકોણ BTA, કે ત્રિકોણ BTA. કે અહીંયા આપણને આપેલું છે ત્રિકોણ BCA, તો ત્રિકોણ BCA ને એકરૂપ ત્રિકોણ કયો થશે? તો એ ત્રિકોણ BCA ને એકરૂપ ત્રિકોણ થશે ત્રિકોણ BTA. એટલે કે અહીંયા વિધાનમાં શું આવશે? વિધાન પૂર્ણ કરીએ તો અહીંયા આવશે ત્રિકોણ BTA. કે અહીંયા આપણે પહેલા બે ત્રિકોણ લીધા, ત્રિકોણ BCA અને ત્રિકોણ BTA, તેમાં BC બરાબર BT આવશે. આ બે બાજુ આપણને અહીંયા સમાન જ આપેલી છે. ત્યારબાદ આપણે આ ખૂણો લીધો ખૂણો BCA, તો એને એકરૂપ ખૂણો કયો થશે? તો આવશે ખૂણો BTA. ત્યારબાદ આપણે આ બાજુ લીધી CA, તો એને એકરૂપ બાજુ કઈ થશે? TA. હવે બાખુબા શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ ત્રિકોણ થશે. એટલે કે સંગતતા BCA સંગત BTA માટે કઈ શરત સંતોષાય છે? તો બાખુબા, એટલે કે બાજુ ખૂણો બાજુ શરત સંતોષાય છે. તો એના ઉપરથી આપણે લખી શકીએ કે B ને સંગત B થશે, C ને સંગત T થશે, એને સંગત A થશે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે ત્રિકોણ BCA ને એકરૂપ ત્રિકોણ કયો થશે? તો ત્રિકોણ BCA ને એકરૂપ ત્રિકોણ થશે BTA. ત્યારબાદ આપણને બીજી અહીંયા આકૃતિ આપેલી છે. તો બીજી આકૃતિમાં આપણે જોઈએ તો આ ત્રિકોણ PQT અને અહીંયા બીજો ત્રિકોણ આપેલો છે QRS. તો આપણે પહેલો ત્રિકોણ લઈએ છીએ ત્રિકોણ QRS અને બીજો ત્રિકોણ લઈએ છીએ આપણે TPQ.
એટલે કે અહીં આપણે લખીએ ત્રિકોણ QRS, ત્રિકોણ QRS અને ત્રિકોણ TPQ, ત્રિકોણ QRS એટલે કે આ ત્રિકોણ અને ત્રિકોણ TPQ એટલે કે આ ત્રિકોણ. તો એ બંને ત્રિકોણમાં આપણે જોઈએ તો ખૂણો P બરાબર, તો ખૂણા P ને એકરૂપ ખૂણો કયો થશે? તો ખૂણા P ને એકરૂપ ખૂણો થશે R, એટલે કે આવશે ખૂણો P બરાબર ખૂણો R. અહીં આપણને આકૃતિમાં આપેલું છે કે બંને ખૂણાઓ કેવા છે? સમાન છે. ત્યારબાદ આપણે લઈએ છીએ PT આ બાજુ, તો આ બાજુને સંગત અથવા તો અનુરૂપ બાજુ કઈ થશે? તો PT ને સંગત બાજુ કઈ થશે? તો આવશે QR, એટલે કે આ PT તો એને અનુરૂપ બાજુ કઈ થશે? તો એને અનુરૂપ બાજુ થશે QR. એટલે કે અહીં આપણે લખીએ PT, તો PT ને અનુરૂપ અથવા તો એકરૂપ બાજુ કઈ થશે? તો આવશે QR. ત્યારબાદ આપણે ખૂણો T લઈએ, તો ખૂણો T, તો આ ખૂણા T ને એકરૂપ ખૂણો કયો થશે? તો ખૂણા T ને એકરૂપ ખૂણો થશે Q, કે અહીંયા ખૂણો T તો અહીંયા એને અનુરૂપ ખૂણો થશે ખૂણો Q, એટલે કે ખૂણો T બરાબર ખૂણો Q. એ બધું આપણને શું કરેલું છે? અહીંયા આકૃતિમાં આપેલું છે, એટલે કે આકૃતિમાં દર્શાવેલ છે કે ખૂણો P, તો ખૂણા P ને અનુરૂપ ખૂણો કયો થશે? ખૂણો R. એ બંને સરખા છે, અહીંયા આકૃતિમાં જ આપેલું છે. ત્યારબાદ PT તો એને અનુરૂપ બાજુ કઈ થશે? QR. પછી ખૂણો T તો એને અનુરૂપ ખૂણો થશે Q. અહીંયા આપણને શું કરેલું છે? આકૃતિમાં જ આપેલું છે, એટલે કે સંગતતા, સંગતતા QRS સંગત TPQ માટે કઈ શરત સંતોષાય છે? તો ખૂબ આખો, એટલે કે ખૂણો બાજુ ખૂણો શરત સંતોષાય છે. એટલે કે સંગતતા QRS સંગત TPQ માટે કઈ શરત સંતોષાય છે? તો આવશે ખૂબ આખો, એટલે કે ખૂણો બાજુ ખૂણો શરત સંતોષાય છે, એટલે કે શરત સંતોષાય છે. તો આ શરત સંતોષાય છે, તો અહીંયા આપણે આમ લખી શકીએ કે અહી Q ને સંગત કયું થશે? તો Q ને સંગત આવશે T. પછી R, તો R ને સંગત કયું આવશે? તો R ને સંગત આવશે P. અને S ને સંગત કયું આવશે? તો S ને સંગત આવશે Q. તો એના ઉપરથી આપણે લખી શકીએ કે ત્રિકોણ QRS, તો ત્રિકોણ QRS ને એકરૂપ ત્રિકોણ કયો થશે? તો ત્રિકોણ QRS ને એકરૂપ ત્રિકોણ થશે ત્રિકોણ કયું આવશે? તો આવશે TPQ. TPQ લખી શકાય અથવા તો થશે, એટલે કે ત્રિકોણ QRS હતું તો એને એકરૂપ ત્રિકોણ કયું આવશે? તો ત્રિકોણ QRS ને એકરૂપ ત્રિકોણ થશે TPQ, એટલે કે અહીંયા વિધાનમાં શું આવશે? તો ત્રિકોણ TPQ. તો અહીંયા આપણે પ્રશ્ન છ પૂર્ણ કરીએ છીએ. હવે જોઈએ પ્રશ્ન નંબર આઠ. પ્રશ્ન નંબર સાત છે આપણે કરવાનો નથી, જોઈએ પ્રશ્ન નંબર આઠ. તો પ્રશ્ન નંબર આઠ અહીંયા આપણને શું આપેલો છે કે બે ત્રિકોણની એવી કાચી આકૃતિ દોરો કે જેમાં એકરૂપ ભાગની પાંચ જોડીઓ હોય છતાં ત્રિકોણ એકરૂપ ન હોય. કે અહીંયા આપણને શું આપેલું છે કે બે ત્રિકોણની એવી આપણે કાચી આકૃતિ દોરવાની છે કે જેમાં એકરૂપ ભાગની કેટલી જોડ હોય? એકરૂપ ભાગની પાંચ જોડી હોય છતાં બંને ત્રિકોણ એકરૂપ ન હોય એવા ત્રિકોણની આપણે આકૃતિ દોરવાની છે. તો આપેલો જે પ્રશ્ન છે એ પ્રશ્ન કેવો છે? ખોટો છે. કારણ કે એકરૂપ ભાગ પાંચ હોય છતાં ત્રિકોણ એકરૂપ ન હોય તેવું ન બને. એકરૂપ ભાગ પાંચ હોય છતાં ત્રિકોણ એકરૂપ ન બને તેવું કોઈ આકૃતિ આપણે દોરી શકીએ નહીં, એટલે કે એવી આકૃતિ છે એવી આકૃતિ આપણે દોરી શકાય નહીં, એટલે કે આપેલ પ્રશ્ન ખોટો છે. એટલે કે અહીંયા આપણે લખીએ આપેલ પ્રશ્ન ખોટો છે, એટલે કે એકરૂપ ભાગ, એકરૂપ ભાગ પાંચ હોય છતાં, પાંચ હોય છતાં ત્રિકોણો, એકરૂપ ભાગ પાંચ હોય છતાં ત્રિકોણો એકરૂપ ન હોય, ત્રિકોણો એકરૂપ ન હોય તેવું ન બને, એકરૂપ ન હોય તેવું ન બને. એટલે કે પાંચ એકરૂપ ભાગ હોય છતાં ત્રિકોણ એકરૂપ ન હોય તેવું ન બને, એટલા માટે આપણે આવી આકૃતિ દોરી શકીએ નહીં. એટલે કે એટલે આવી આકૃતિ, આવી આકૃતિ દોરી ન શકાય, એટલે કે આવી આકૃતિ દોરી
ન શકાય. કે આપેલ પ્રશ્ન કેવો છે? ખોટો છે. કે એકરૂપ ભાગ પાંચ હોય છતાં બંને ત્રિકોણ એકરૂપ ન હોય તેવું તો ન બની શકે. કે એકરૂપ ભાગ પાંચ હોય તો એ ત્રિકોણ કેવા હોય? એકરૂપ જ હોય. પરંતુ અહીંયા આપણને આવું આપેલું છે કે એકરૂપ ભાગ પાંચ હોય છતાં ત્રિકોણ એકરૂપ ન હોય તો તેવું તો ન બને. એટલા માટે આપણે આવી આકૃતિ કોઈ દોરી શકીએ નહીં. ત્યારબાદ અહીંયા આપણને નવમું આપેલું છે કે ત્રિકોણ એબીસી, એટલે આ ત્રિકોણ એબીસી અને આ ત્રિકોણ પી ક્યુ આર એકરૂપ બને તે માટે અનુરૂપ અંગોની વધુ એક જોડી આપો કે તમે કઈ શરતનો ઉપયોગ કર્યો છે તે આપણે કહેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો ખૂણો બી કાટખૂણો છે, અહીંયા ખૂણો ક્યુ કાટખૂણો છે, એટલે કે બંને ત્રિકોણ કેવા છે? કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણ બતા કાટકોણ ત્રિકોણમાં કઈ આવશે? તો કાટખૂણો કર્ણ અને બાજુ આવશે. તો કાકબા શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ ત્રિકોણ થાય. ઉપરાંત બીજી કઈ શરત આવશે? તો બીજી શરત આવશે ખૂબાકો, એટલે કે ખૂણો બાજુ ખૂણો, એટલે કે આ બંને ખૂણા સમાન છે. કે ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ થશે, એવી જ રીતે ખૂણો સી તેને એકરૂપ ખૂણો આર થશે, અને બી સી બરાબર આવશે ક્યુ આર. કે આ બાજુ કેવી થશે? સમાન થશે. તો ખૂબાકો શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા થાય? એકરૂપ ત્રિકોણ થશે. તો અહીં આપણે લખીએ કે અહીં ત્રિકોણ એબીસી, અહીં ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર બતાવવા માટે આપણે શું કરવું છે? એકરૂપ બતાવો છે, એટલે કે અહીં ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર બતાવવા છે. તો આપણે એના માટે શું કરીએ છીએ કે આકૃતિમાં, આકૃતિમાં જે આપણે આપેલું છે તે આપણે લખીએ છીએ. તો ખૂણો બી બરાબર ખૂણો ક્યુ, કે બંને ખૂણા કેવા છે? કાટખૂણા છે. ત્યારબાદ બીજું શું આપેલું છે? કે ખૂણો સી બરાબર ખૂણો આર, એટલે કે આ ખૂણો સી તો એને એકરૂપ અથવા તો અનુરૂપ ખૂણો કયો થશે? તો આવશે ખૂણો આર. એ પણ અહીંયા આપણને આકૃતિમાં દર્શાવેલું છે કે બંને ખૂણાઓ કેવા છે? સમાન છે. એટલે કે અહીં આપણને આકૃતિમાં શું આપેલું છે? તો ખૂણો બી બરાબર ખૂણો ક્યુ અને ખૂણો સી બરાબર ખૂણો આર અહીંયા આપણને આપેલું છે. તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પી ક્યુ આર ને એકરૂપતા માટે કઈ જોડી જરૂરી છે? તો બીસી બરાબર ક્યુ આર થવું જરૂરી છે. કે ખૂણો ખૂ આવી ગયો, એટલે કે ખૂ ખૂ એટલે કે ખૂબાકો શરત આપણે બતાવી હોય તો ખૂબાકો શરત મુજબ એક બાજુ હોવી જોઈએ. તો ખૂ ખૂ આવી ગયો, ખૂણો બાજુ ખૂણો, એટલે કે અહીંયા આપણે હજી એક બાજુ શું કરવી પડે? સમાન બતાવવી પડે. એટલે કે અહીંયા આપણે લખીએ છીએ કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર ને એકરૂપતા માટે, કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર ને એકરૂપતા માટે હજી કઈ એક બાજુ સમાન હોવી જોઈએ? તો બીસી બરાબર ક્યુ આર થવું જરૂરી છે. એટલે કે બીસી બરાબર ક્યુ આર ની જોડી જરૂરી છે. જો એ થઈ જાય તો બાકુ એટલે ખૂબાકુ શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા થઈ જાય? એકરૂપ ત્રિકોણ થઈ જાય. એટલે કે આ ત્રિકોણ, આમ ત્રિકોણ ખૂબાકુ શરત મુજબ, આમ ત્રિકોણ ખૂબાકુ શરત પ્રમાણે, આમ ત્રિકોણ ખૂબાકો શરત પ્રમાણે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર થાય. કે આમ ખૂબાકો શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા થાય? એકરૂપ ત્રિકોણ થશે. કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ થશે ત્રિકોણ પીક્યુઆર. એટલે કે અહીં આપણે લખી શકીએ કે અહીં ખૂબાકો શરતનો ઉપયોગ થાય છે. અહીં કઈ શરતનો ઉપયોગ થાય છે? તો અહીં ખૂબાકો શરતનો ઉપયોગ થાય છે. કે આપણને એ જ પૂછેલું હતું કે વધારાની એક જોડી આપો કે અને તમે કઈ શરતનો ઉપયોગ કર્યો છે તે આપણે કહેવાનું હતું. તો કઈ શરત મુજબ આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થાય છે? તો ખૂબાકો શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા થાય છે? એકરૂપ ત્રિકોણ થાય છે. એટલે કે અહીંયા આપણને આપેલું હતું કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર એકરૂપ બતાવવા માટે આપણને અહીંયા આકૃતિમાં આપેલું છે કે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ. ઉપરાંત બીજો કયો ખૂણો આપેલો છે? તો ખૂણો સી બરાબર ખૂણો આર આપણને આપેલું છે. તો આપણે ખૂબાકો શરત મુજબ આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ બનાવવા હોય તો આપણે વધુ હજી એક બાજુની જોડ પડશે કે જે સમાન હોય બતાવવી પડે. તો ખૂબાકો તો ખૂણો ખૂણો તો અહીંયા આપેલું છે, તો હજી એક બાજુની આપણે જરૂર પડશે કે જેને આપણે સમાન બતાવીએ અને આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે તેવું આપણે કહી શકીએ. એટલે કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર ને એકરૂપતા માટે બીસી બરાબર
ક્યુ આર ની જોડી કેવી છે, વધુ એક જોડી જરૂરી છે. જો આ બંને જોડી એકરૂપ થઈ જાય તો આપેલ બંને ત્રિકોણ છે એ ખૂબાકુ શરત મુજબ કેવા થઈ જાય, એકરૂપ ત્રિકોણ થઈ જાય. એટલે કે આમ ત્રિકોણ ખૂબાકુ શરત પ્રમાણે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર થાય છે. એટલે કે અહીંયા આપણે કઈ શરતનો ઉપયોગ કર્યો, તો અહીંયા આપણે ખૂબાકુ શરતનો ઉપયોગ થાય છે. ત્યારે ખૂબાકુ શરતનો ઉપયોગ કરીએ ને આ બંને ત્રિકોણ આપણે શું કરી શકીએ છીએ, એકરૂપ બતાવી શકીએ છીએ. તો અહીંયા આપણે સ્વાધ્યાય 7.2 ના પ્રશ્ન 9 સુધી આપણે અભ્યાસ કર્યો. આવતા વિડીયો લેક્ચરમાં આપણે આગળના પ્રશ્નનો અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ, જય ભારત.